હેલો ફ્રેન્ડ્સ, જય ગણપતિ બાપા. લકી ડ્યુ ફોર ચેનલની અંદર આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે ઉત્તર પ્રદેશનો સંપૂર્ણ ટોપિક કવર કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. શ્રી રામ અને શ્રી કૃષ્ણની જન્મભૂમિ એટલે ઉત્તર પ્રદેશ, અયોધ્યા અને મથુરા. અયોધ્યા એટલે શ્રી રામની જન્મભૂમિ, મથુરા એટલે શ્રી કૃષ્ણની જન્મભૂમિ. વૈદિક સભ્યતાની જન્મભૂમિ એટલે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશનું પુનર્ગઠન અને નામનું પરિવર્તન થયું તેના વિશેની વાત કરીએ તો 1834માં આગ્રા પ્રેસિડેન્સી તરીકે ઓળખાતું હતું ઉત્તર પ્રદેશ. ખાસ યાદ રાખજો, આગ્રા પ્રેસિડેન્સી 1836માં ઉત્તરી પશ્ચિમી પ્રાંત તરીકે ઓળખાતું હતું. 1858માં અવધ તરીકે ઓળખાતું હતું. 1902ની અંદર આગ્રા અને અવધ સંયુક્ત પ્રાંત તરીકે ઓળખાતું હતું અને 1921માં બ્રિટિશ ભારત સંયુક્ત પ્રાંત તરીકે ઓળખાતું. 24 જાન્યુઆરી 1950ના ઉત્તર પ્રદેશ તરીકે ઓળખાયું. ખાસ યાદ રાખજો, ઉત્તર પ્રદેશ તરીકે ક્યારે ઓળખાયું? 24 જાન્યુઆરી 1950ની અંદર. અને 9 નવેમ્બર 2000માં ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડનું નિર્માણ થયું. એટલે કે ઉત્તરાખંડ 2000 પહેલાં ઉત્તર પ્રદેશમાં જ હતું, પરંતુ 9 નવેમ્બર 2000ના રોજ ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ છૂટું પડ્યું. હવે વાત કરીએ કે ઉત્તર પ્રદેશ જે છે તેની સ્થાપના દિવસની. 24 જાન્યુઆરી 1950ની અંદર રાજ્યનો દરજ્જો મળેલો ઉત્તર પ્રદેશને. તેની રાજધાની છે લખનૌ. તેની હાઈકોર્ટ અલ્હાબાદ ખાતે આવેલી છે. તેની ધારાસભા દ્વિગૃહી છે. બેઠકો વિશેની વાત કરીએ તો લોકસભાની 80 બેઠકો, રાજ્યસભાની 31 બેઠકો, વિધાનસભાની 404 બેઠકો, વિધાન પરિષદની 100 બેઠકો છે. મુખ્ય ભાષાની વાત કરીએ ઉત્તર પ્રદેશની તો તે છે હિન્દુ, ઉર્દુ અને ભોજપુરી. પડોશી રાજ્યો જે છે તેને, નજીકના જે રાજ્યો છે તેની વાત કરીએ તો તે છે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને દિલ્હી. હવે સરહદી દેશની વાત કરીએ કે તેને કયા દેશની બોર્ડર લાગુ પડે છે ઉત્તર પ્રદેશને? નેપાળની. ખાસ યાદ રાખજો નેપાળનો, કે તે સરહદી દેશની બોર્ડર લાગુ પડે છે નેપાળની. જિલ્લાઓ વિશેની વાત કરીએ તો 75 જિલ્લાઓ છે ઉત્તર પ્રદેશમાં. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે લખીમપુર અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો છે સંત રવિદાસ નગર. આ ખાસ યાદ રાખજો, સૌથી મોટો જિલ્લો લખીમપુર અને સૌથી નાનો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ સંત રવિદાસ નગર છે. વધુ વસ્તી ધરાવતો, સૌથી વધારે વસ્તી ધરાવતો જિલ્લો છે અલ્હાબાદ અને સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે મહોબા. સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે ગૌતમ બુદ્ધ નગર. હવે વાત કરીએ કે ઉત્તર પ્રદેશનું સૌથી મોટું શહેર કયું છે? કાનપુર ઉત્તર પ્રદેશનું સૌથી મોટું શહેર છે. રાજ્ય પશુની વાત કરીએ તો તે છે બારહસિંગા. રાજ્ય પક્ષી છે સારસ. રાજ્ય વૃક્ષ છે આસોપાલવ. રાજ્ય પુષ્પ છે પલાસ. રાજ્ય પ્રતીક છે રોહ અને ધનુષ. રાજ્ય ખેલ છે હોકી. રાજ્ય નૃત્ય છે કથક. કથકલી નહીં, ખાસ યાદ રાખજો, કથક જ. રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો તે છે દુધવા. જિલ્લો લખીમપુર, જેની સ્થાપના 1977ની અંદર ઉત્તર પ્રદેશમાં કરવામાં આવેલી. આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, ઇન્ટરનેશનલ એરપોર્ટ, તે છે ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, જે લખનૌ ખાતે આવેલું છે. અને બીજું છે લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, જે વારાણસીમાં આવેલું છે. ખાસ યાદ રાખજો. પ્રસિદ્ધ જિલ્લાની વાત કરીએ કે જે કંઈકને માટે ઓળખાતા હોય છે તેની. લાકડાના રમકડા માટે વારાણસી, પિત્તળની મૂર્તિઓ માટે મથુરા, દિયા સિલાઈ માટે બરેલી, રબર માટે ગાઝિયાબાદ, તાળા માટે અલીગઢ, ચામડા માટે કાનપુર, કાગળ માટે સહારનપુર, આઈટી સિટી જે કહેવાય તે છે નોઈડા, રમતગમતના સાધનો છે મેરેટ, કાચ ઉદ્યોગ છે ફિરોઝાબાદ ખાતે. હવે વાત કરીએ કે યુનેસ્કો ધરોહરમાં સામેલ સ્મારક કયા કયા છે જે ઉત્તર પ્રદેશમાં આવેલા છે અને યુનેસ્કોમાં પણ સામેલ છે તેની વાત કરીએ તો તે છે આગ્રાનો કિલ્લો, જેને 1983ની અંદર તેનું નિર્માણ થયું હતું. તાજમહેલ 1983ની અંદર તેનું નિર્માણ થયું હતું. અને ફતેહપુર સિકરી, જેનું નિર્માણ 1986ની અંદર થયું હતું. ખાસ યાદ રાખજો મિત્રો. હવે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું રાજ્ય 4થા નંબરે છે ઉત્તર પ્રદેશ. સૌથી પહેલાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને 4થા નંબરે આવે છે ઉત્તર પ્રદેશ. હવે ઉત્તર પ્રદેશની જે મુખ્ય જનજાતિ છે તેની વાત કરીએ તો તે છે ચેરો, બુક્સા, થારુ, રાજી અને જોનસારી. મુખ્ય નદીઓની વાત કરીએ તો તે છે ગંગા, યમુના, ગોમતી, રામગંગા, ઘાઘરા, ગંડક, ટોસ,
બેતવા, શારદા, શિવાલિક અને કૈમૂર. હવે આગળ વાત કરીએ મુખ્ય પર્વતોની. પર્વતોમાં છે વિંધ્ય, શિવાલિક અને કૈમૂર. મુખ્ય તહેવારો જે ઉત્તર પ્રદેશમાં ઉજવવામાં આવે છે, કુંભ મેળો, માઘ મેળો, વૈસાખી પૂર્ણિમા, ગંગા દશહરા, હોળી, દિવાળી, શિવરાત્રિ, ઈદ વગેરે. ઉત્તર પ્રદેશના જે લોકનૃત્યો છે તેની વાત કરીએ, ખાસ યાદ રાખજો મિત્રો, રાસલીલા, નોટંકી, છપેલી, કરણ કજરી, થાલી, જોરા, માઘી અને ડાંગા. હવે ઉત્તર પ્રદેશના હાલના રાજ્યપાલની વાત કરીએ તો તે છે આપણા ગુજરાતના આનંદીબેન પટેલ. મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ. યોગી આદિત્યનાથનું મૂળ નામ ખાસ યાદ રાખજો અજયસિંહ નેગી છે. ઉપમુખ્યમંત્રીમાં બે મુખ્યમંત્રી છે, કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા. હવે વાત કરીએ કે ઉત્તર પ્રદેશમાં જે જોવાલાયક છે અને મહત્વના સ્થળો છે તેના વિશેની. લખનૌ, ગાઝિયાબાદ, નોઈડા, આગ્રા, અયોધ્યા, અલ્હાબાદ, આનંદ ભવન, અલીગઢ, કાનપુર, કુશીનારા, ગોકુલ, દયાલબાગ, નરોરા, પંતનગર, ફતેપુર સિકરી, બનારસ, મથુરા, સારનાથ, છપૈયા, ફિરોઝાબાદ, બરેલી, રાયબરેલી, ગોરખપુર, મગદળ, ઝાંસી, અમેઠી, ચિત્રકૂટ, વૃંદાવન, શેખ સલીમ ચિશ્તીની દરગાહ વગેરે વગેરે જે છે તે ઉત્તર પ્રદેશના જોવાલાયક મહત્વના સ્થળો છે મિત્રો. હવે વાત કરીએ લખનૌ વિશેની કેટલીક. યુપીની રાજધાની છે લખનૌ અને કથક નૃત્યની જનક નગરી કહેવાય છે લખનૌ. નવાબોનું શહેર કહેવામાં આવે છે લખનૌને. ગોમતી નદીના કિનારે વસેલું છે. વાજિદ અલી શાહની કબર અહીં આવેલ છે. ચટાર મંજિલ આવેલી છે અહીંયા જ. દિલખુશ રાજમહેલ પણ અહીં જ આવેલો છે. સિકંદરનો બાગ પણ અહીં છે. નેશનલ બોટનિકલ ગાર્ડન છે. રેલવે ટેસ્ટિંગ એન્ડ રિસર્ચ સેન્ટર છે. સેન્ટ્રલ મેંગો રિસર્ચ સેન્ટર છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુગર કેન રિસર્ચની પણ અહીંયા જ છે ફેક્ટરી. કાગળ અને ખાંડ ઉદ્યોગ માટે પણ જાણીતું છે. નવાબગંજ પક્ષી અભયારણ્ય પણ અહીં જ આવેલ છે. ખાસ મિત્રો યાદ રાખજે લખનૌ વિશેનું, કારણ કે યુપીની રાજધાની છે. નવાબોનું શહેર પણ લખનૌને ઓળખવામાં આવે છે. ગોમતી નદીના કિનારે આવેલું છે. ચટાર મંજિલ આવેલી છે. સિકંદર બાગ અહીંયા આવેલો છે. બોટનિકલ ગાર્ડન નેશનલ જે કહેવાય તે પણ અહીંયા જ આવેલું છે. અને કેટલાક રિસર્ચ સેન્ટરો પણ અહીંયા આવેલા છે તેવું ખાસ યાદ રાખજો. હવે વાત કરીએ ગાઝિયાબાદની. અફીણની ફેક્ટરી માટે જાણીતું છે મિત્રો. ખાસ યાદ રાખજો ગાઝિયાબાદ સેના માટે જાણીતું છે? અફીણની ફેક્ટરી. હવે આગળ વાત કરીએ નોઈડા વિશેની કેટલીક. યુપીના ઉદ્યોગનગર તરીકે જાણીતું છે નોઈડા. દિલ્હી અને યુપીની બોર્ડર પર આવેલું છે નોઈડા. એફઆઈ રેશનનું મેદાન, બુદ્ધ સર્કિટ પણ અહીં જ આવેલું છે. હવે આગળ વાત કરીએ આગ્રા વિશેની કેટલીક. જેની સ્થાપના, આગ્રાની સ્થાપના ખાસ યાદ રાખજો સિકંદર લોદીએ કરેલી, જેનું જૂનું નામ છે આર્યાગ્રહ. મુગલોની રાજધાની કહેવામાં આવે છે આગ્રાને. અકબરની કબર પણ આગ્રા ખાતે જ આવેલી છે. પેરાસૂટ્સ ટ્રેનિંગ સ્કૂલ પણ આગ્રામાં છે. તાજમહેલ જે છે તે પણ આગ્રામાં જ આવેલો છે. યમુના નદીને કિનારે આવેલો છે. અને તાજમહેલ બંધાવનારનું નામ છે મુગલ બાદશાહ શાહજહાં. પ્રિન્સ ઓફ બિલ્ડર્સ તરીકે પણ ઓળખાય છે. જે બેગમ મુમતાજની યાદમાં તાજમહેલનું નિર્માણ થયું હતું. તાજમહેલના ડિઝાઇનર ખાસ યાદ રાખજો ઉસ્તાદ અહેમદ લાહોરી, જે તાજમહેલના ડિઝાઇનર હતા. તાજમહેલ બનાવવાની શરૂઆત 1631 થયેલી. 1983 વિશ્વ વારસામાં સ્થાન મળેલું તાજમહેલને, ખાસ આ યાદ રાખજો, 1983 અંદર વિશ્વ વારસામાં સ્થાન મળ્યું હતું તાજમહેલને, જે આગ્રામાં આવેલો છે યમુના નદીના કિનારે. મુમતાજની યાદમાં તેનું નિર્માણ થયું હતું. 2007 અંદર વિશ્વની 7 અજાયબીમાં આપણા તાજમહેલને જે સ્થાન મળ્યું છે, ખાસ યાદ રાખજો કે 7 અજાયબીમાં તાજમહેલનું સ્થાન ક્યારે મળ્યું? 2007 અંદર. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે એટલે કે તાજમહેલ. હવે વાત કરીએ રામની નગરી અયોધ્યા નગરી વિશેની. સરયુ નદીના કિનારે આવેલું છે. જિલ્લો છે ફૈઝાબાદમાં આવેલું છે અયોધ્યા. ભગવાન શ્રી રામની જન્મભૂમિ છે. સતત 7 મોક્ષદાયની નગરીમાંનું એક નગર અયોધ્યા છે. બાબરી મસ્જિદ પણ અહીં જ આવેલી છે. જે વિવાદ થયો હતો અયોધ્યા અને બાબરી મસ્જિદનો તે પણ અહીં જ છે બાબરી મસ્જિદ. 6 ડિસેમ્બર 1991 રોજ બાબરી ધ્વસ થઈ હતી. લિબ્રાહમ પંચ વડે તપાસ કરવામાં આવી હતી તેની. ખાસ યાદ રાખજો અયોધ્યા જે સરયુ નદીના કિનારે છે, ફૈઝાબાદ જિલ્લામાં આવેલી છે, શ્રીરામની જન્મભૂમિ છે. બાબરી મસ્જિદ પણ અહીંયા જ આવેલી છે. હવે આગળ વાત કરીએ અલ્હાબાદ વિશેની. ભારતીય સંસ્કૃતિનું પિયર કહેવાય છે. ગંગા, યમુના અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ પણ અલ્હાબાદમાં જ થાય છે. ખાસ યાદ રાખજો મિત્રો, ગંગા, યમુના અને સરસ્વતી નદીનો સંગમ કયા સિટીમાં થાય છે, કયા શહેરમાં થાય છે? તો તેનો જવાબ આવશે અલ્હાબાદમાં. દર 12 વર્ષે અહીં કુંભ મેળો ભરાય છે. ખાસ યાદ રાખજો કુંભ મેળાનું સ્થાન આપણા ભારત માટે ખૂબ જ મહત્વનું છે અને તે 12 વર્ષે અલ્હાબાદમાં ભરાય છે.
હવે વાત કરીએ કે ભારતનો પ્રમાણ સમય 82.5 પણ અહીંથી જ પસાર થાય છે. આલ્ફ્રેડ પાર્ક પણ અહીં આવેલ છે અને ઉત્તર મધ્ય રેલવેનું પણ મુખ્ય મથક છે. આગળ વાત કરીએ આનંદ ભવન એટલે કે મોતીલાલ નહેરુનું નિવાસસ્થાન જે તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સમર્પિત કર્યું હતું, આનંદ ભવન. આગળ વાત કરીએ અલીગઢ વિશેની તો જે તાળાઓ માટે પ્રખ્યાત છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પણ અહીં જ આવેલી છે. અલીગઢની સ્થાપના 1920ની અંદર થઈ હતી, જેની સ્થાપક છે સર સૈયદ અહેમદ ખાન. યુનિવર્સિટીનો દરજ્જો 1921ની અંદર મળ્યો. એટલે મિત્રો, સ્થાપના 1920ની અંદર થઈ ગઈ અને 21ની અંદર યુનિવર્સિટીનો દરજ્જો પણ મળી ગયેલો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને, જે તાળાઓ માટે પ્રખ્યાત છે અલીગઢ. આગળ વાત કરીએ કાનપુરની. ઉત્તર ભારતનું માન્ચેસ્ટર કહેવાય છે. ગંગા નદીના કિનારે આવેલું છે. ગરમ કાપડ અને ચામડા ઉદ્યોગ માટે જાણીતું છે કાનપુર. મિત્રો, ખાસ યાદ રાખજો, આ લગતો સવાલ પૂછાઈ શકે છે કે ઉત્તર ભારતનું માન્ચેસ્ટર કોને કહેવામાં આવે છે? કાનપુરને, જે ઉત્તર પ્રદેશનું છે, ગંગા નદીના કિનારે વસેલું છે. હવે વાત કરીએ કુશીનારાની. ભગવાન બુદ્ધનું મહાપરિનિર્વાણ અને મૃત્યુ પણ અહીં જ થયેલું. બુદ્ધનો જન્મ લુંબિની નેપાળમાં થયો હતો અને મૃત્યુ કુશીનારામાં થયું હતું, ખાસ યાદ રાખજો. ગોકુળની વાત કરીએ તો ભગવાન કૃષ્ણનું બાળપણ અહીંયા વીત્યું હતું અને વૈષ્ણવ સંપ્રદાયનું પવિત્ર ધામ છે ગોકુળ, કારણ કે ભગવાન કૃષ્ણનું બાળપણ અહીંયા વીત્યું હતું એટલે. હવે વાત કરીએ દયાલબાગની. રાધાસ્વામી સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર છે દયાલબાગ. નરોરાની વાત કરીએ, પ્રખ્યાત અણુમથ વિદ્યુત મથક છે નરોરા. હવે વાત કરીએ પંતનગરની. વિશાળ કૃષિ યુનિવર્સિટી આવેલ છે પંતનગરમાં અને ભારતના ભૂતપૂર્વ ગૃહમંત્રી ગોવિંદ વલ્લભ પંતની સ્મૃતિમાં બંધાયેલું નગર એટલે કે પંતનગર. ગોવિંદ વલ્લભ પંતના નામે જ બેસ્ટ સાંસદનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે, જે દર વર્ષે આપવામાં આવે છે. હવે વાત કરીએ ફતેહપુર સિક્રી વિશેની તો અકબરના સમયનું પાટનગર અને અકબરે આ નગરમાં તેમના ગુરુ ખ્વાજા સલીમ ચિશ્તીની દરગાહ બંધાવેલ છે, તે પણ ફતેહપુર સિક્રીમાં જ. ખાસ યાદ રાખજો કે અકબરે કયા નગરમાં ખ્વાજા સલીમ ચિશ્તીની દરગાહ બંધાવેલી છે, તો તેમાં ફતેહપુર સિક્રી આવશે. અથવા આમ પણ પૂછાઈ શકે કે ફતેહપુર સિક્રીમાં અકબરે કોની દરગાહ બંધાવી છે, તો તેમાં ખ્વાજા સલીમ ચિશ્તી આવશે. ભારતનો સૌથી ઊંચો બુલંદ દરવાજો પણ અહીં જ આવેલો છે ફતેહપુર સિક્રી. અકબરે આ દરવાજો ગુજરાત વિજયની યાદમાં બંધાવ્યો હતો અને રાણી જોધાબાઈનો મહેલ પણ અહીં જ આવેલો છે ફતેહપુર સિક્રીમાં. હવે આગળ વાત કરીએ બનારસની. બનારસ એટલે કે તેના નામ છે કાશી અને વારાણસી. વિશ્વનાથનું જ્યોતિર્લિંગ છે. હિન્દુ યુનિવર્સિટીનું વડુ મથક કહેવામાં આવે છે. રેલવે સર્વિસ કમિશનનું પણ વડુ મથક છે અને બનારસ હિન્દુ વિદ્યાપીઠ અને સંગ્રહાલય પણ જોવાલાયક છે. ખાસ યાદ રાખજો કે હિન્દુ યુનિવર્સિટીનું વડુ મથક અને રેલવે સર્વિસ કમિશનનું પણ વડુ મથક છે બનારસ. આગળ વાત કરીએ મથુરાની તો સાત મોક્ષદાયની નગરીઓમાંનું એક છે. યમુના નદીના કિનારે આવેલું છે. શ્રી કૃષ્ણ ભગવાનની જન્મભૂમિ, જેવી રીતે અયોધ્યા રામ ભગવાનની જન્મભૂમિ, તેવી જ રીતે શ્રી કૃષ્ણ ભગવાનની જન્મભૂમિ મથુરા છે. કેન્દ્રીય બકરી સંશોધન કેન્દ્ર પણ અહીં આવેલું છે. અહીં ઓઇલની એક રિફાઇનરી પણ આવેલી છે મથુરા ખાતે. હવે વાત કરીએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિકની, સારનાથની. ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ અહીં આપ્યો હતો. આ ઘટનાને ધર્મચક્ર પરિવર્તન કહે છે. જાપાનની બૌદ્ધ સંગ્રહાલય પણ અહીં જ આવેલું છે. રાષ્ટ્રીય ચિહ્ન છે સારનાથ ખાતે આવેલ અશોક સ્તંભના ચાર સિંહના મુખવાળી આકૃતિ. દ્રશ્યમાન ત્રણ સિંહ છે. પાયામાં ઘંટ આકારના પદ્માસન ઉપર એક ચક્ર છે, જેને ધર્મચક્ર કહે છે. ચક્રની ડાબી બાજુ ઘોડો અને સિંહ છે, ખાસ યાદ રાખજો. ચક્રની જમણી બાજુ સાંઢ એટલે કે આખલો અને હાથી છે. રાષ્ટ્રીય પ્રતીકમાં અંકિત હાથી, સિંહ અને ઘોડો અને સાંઢ જેવા પશુઓનો સંબંધ મહાપુરુષ બુદ્ધના જીવનથી. હાથીની વાત કરીએ તો બુદ્ધના ગર્ભદાનનું પ્રતીક છે. સાંઢની વાત કરીએ તો બુદ્ધની જ્યોતિષી છે. ઘોડો બુદ્ધના ઘોડાનું પ્રતીક છે. સિંહ સ્વયં સિદ્ધ અને કે સ્વયં જ્ઞાન પ્રાપ્તિનું પ્રતીક છે. હવે વાત કરીએ કે વચ્ચે વાદળી રંગનું જે અશોક ચક્ર છે, જેમાં 24 આરા આવેલા છે. સૌથી નીચે દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે લખેલ છે, જે મુંડકોપ નિષદમાંથી લેવામાં આવ્યું છે. સત્યમેવ જયતેનો અર્થ થાય છે સત્યનો વિજય થાય. ખાસ યાદ રાખજો, સત્યમેવ જયતે એટલે કે સત્યનો વિજય થાય તેવો મંત્ર છે. 24 જાન્યુઆરી 1950 રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર થયો છે. હવે વાત કરીએ છપૈયાનું, જે પણ ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને સહજાનંદ સ્વામીનું જન્મસ્થળ છે. સરયુ નદીના કિનારે આવેલું છે તે પણ. ખાસ યાદ રાખજો, છપૈયા અને અયોધ્યા બંને સરયુ નદીના કિનારે જ આવેલા છે, પરંતુ છપૈયા સહજાનંદ સ્વામીનું જન્મસ્થળ છે અને અયોધ્યા રામનું જન્મસ્થળ છે. ઉત્તર પ્રદેશમાં
રામ ભગવાનની જન્મભૂમિ છે સહજાનંદ સ્વામીનું, એટલે કે સહજાનંદ સ્વામીનું પણ જન્મભૂમિ છે છપૈયામાં, જે પણ ઉત્તર પ્રદેશમાં જ આવેલું છે. અને કૃષ્ણ ભગવાનનું પણ ઉત્તર પ્રદેશમાં જ આવેલું છે, મથુરા નગરી જે કહેવાય તે. હવે વાત કરીએ ફિરોઝાબાદની, જે કાચ ઉદ્યોગ માટે જાણીતું છે, કાચની બંગડીઓ માટે પણ જાણીતું છે. બરેલી, અહીંની પતંગની દોરી ખૂબ જ પ્રખ્યાત છે. બરેલીની ખાસ યાદ રાખજો, રાયબરેલી એટલે કે દિવાસલી માટે પ્રખ્યાત. રેલવે કોચ ફેક્ટરી પણ અહીં આવેલી છે. યુપીએ એટલે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીનું મતક્ષેત્ર છે રાયબરેલી. સોનિયા ગાંધીની વાત કરીએ તો તેઓનો જન્મ વિસેન્ઝા ઇટલીમાં થયો હતો અને જન્મ નામ હતું એડવિગ એન્ટોનિયા આલ્બિના મેઇનો. હવે વાત કરીએ ગોરખપુરની. ઉત્તર પૂર્વ રેલવે ઝોનનું મુખ્ય મથક કહેવાય છે ગોરખપુર. મગદળ એટલે કે સંત કબીરા સ્થળે મૃત્યુ પામ્યા હતા તેને મગદળ તરીકે ઓળખવામાં આવે છે. અમેઠી એટલે કે રાહુલ ગાંધીનું સંસદીય મતક્ષેત્ર અમેઠી. હવે આગળ વાત કરીએ ખૂબ જ મહત્વનો ટોપિક, ઝાંસીની રાણી એટલે કે રાણી લક્ષ્મીબાઈની રાજધાની જે ઝાંસી હતી તેના વિશેની. જન્મ કાશી વારાણસી, મૃત્યુ ગ્વાલિયર. બાળપણનું નામ હતું ઝાંસી કી રાણીનું એટલે કે રાણી લક્ષ્મીબાઈનું. મનીકર્ણિકા એટલે કે મનુ કહેતા તેને, પણ લાડમાં તેમને જ મનુ કહેવામાં આવતા. જીવનસાથી વાત કરીએ તો ગંગાધર રાવ. માતાનું નામ હતું ભાગીરથીબાઈ, પિતાનું નામ હતું મોરોપંત. એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા જેઓના પિતા લગ્ન પછી મણિકર્ણિકામાંથી લક્ષ્મીબાઈ બન્યા હતા અને 1842માં ઝાંસીની રાણી બન્યા. ખાસ મિત્રો યાદ રાખજો કે રાણી લક્ષ્મીબાઈનું, ઝાંસી કી રાણીનું જે ઉપમા છે તે ક્યારે આપવામાં આવી? 1842ની અંદર આપવામાં આવી હતી. ખૂબ લડી મર્દાની, વો તો ઝાંસી વાલી રાણી થી. હવે વાત કરીએ કે ઝાંસીમાં સપ્તધાતુમાંથી બનાવેલ વીજળી તોપ, અષ્ટધાતુની ભગવાની શંકર તોપ અને રાણી લક્ષ્મીબાઈનો 5 માળનો મહેલ પણ જોવાલાયક છે. હવે વાત કરીએ ઉત્તર પ્રદેશ વિશે કેટલુંક જાણવાલાયક છે, જે જાણવું જરૂરી છે તેના વિશેની. ભારતની સૌથી વધુ વડાપ્રધાન આપનાર રાજ્ય પણ ઉત્તર પ્રદેશ છે. સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય પણ ઉત્તર પ્રદેશ જ છે. લોકસભાની સૌથી વધુ બેઠકો ધરાવતું રાજ્ય પણ ઉત્તર પ્રદેશ છે અને વિધાનસભાની સૌથી વધારે બેઠકો ધરાવતું રાજ્ય પણ ઉત્તર પ્રદેશ છે. વૈદિક સભ્યતાનું જન્મસ્થળ ઉત્તર પ્રદેશ, શ્રી રામ અને શ્રી કૃષ્ણની જન્મભૂમિ એટલે કે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું 4થા નંબરનું મોટામાં મોટું રાજ્ય છે પણ ઉત્તર પ્રદેશ. સૌથી વધારે શેરડીનું ઉત્પાદન કરતું રાજ્ય છે ઉત્તર પ્રદેશ. શેરડી અનુસંધાન સંસ્થા લખનૌમાં આવેલી છે. સૌથી વધારે કેરીનું ઉત્પાદન કરતું રાજ્ય પણ ઉત્તર પ્રદેશ છે. લખનૌના મલિહાબાદની દશહરી કેરી વિશ્વ પ્રસિદ્ધ છે. મલિહાબાદને વિશ્વ પ્રસિદ્ધ દશહરી કેરીની ફેક્ટરી કહેવામાં આવે છે. સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન કરતું રાજ્ય પણ ઉત્તર પ્રદેશ છે. ઘઉંની જાતોની વાત કરીએ તો તે છે બંસી, પૂનમિયા, સોના, સોનાલિકા, સરબતી, કલ્યાણ, દાઉદખાની, લોકવન, પૂંસા વગેરે ઘઉંની જાતો છે. હવે વાત કરીએ કે ઉત્તર પ્રદેશ જેના પહેલા મુખ્યમંત્રી હતા સુચેતા કૃપલાણી. ઉત્તર પ્રદેશ પહેલા મુખ્યમંત્રીનું નામ છે ગોવિંદ વલ્લભ પંત. મહિલા મુખ્યમંત્રી જે પહેલા હતા તે છે સુચેતા કૃપલાણી ને મહિલા સિવાયના જે પહેલા મુખ્યમંત્રી હતા પુરુષોમાં તે છે ગોવિંદ વલ્લભ પંત. જ્યારે ગોવિંદ વલ્લભ પંત મુખ્યમંત્રી હતા તે સમયે મુખ્યમંત્રીનું નામ પ્રધાનમંત્રી હતું. યમુના અને ચંબલ નદી ફટાવા પાસે મળે છે. હવે ટૂંક સમયમાં વાત કરી લઈએ તો ભારતને સૌથી વધારે વડાપ્રધાન અને સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય, લોકસભાની સૌથી વધારે બેઠકો, વિધાનસભાની સૌથી વધારે બેઠકો, વૈદિક સભ્યતાનું જન્મસ્થળ, શ્રી રામ જન્મભૂમિ, શ્રી કૃષ્ણની જન્મભૂમિ, શ્રી સહજાનંદની જન્મભૂમિ એ પણ ઉત્તર પ્રદેશમાં છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ વાત કરીએ તો ઉત્તર પ્રદેશ 4થા નંબરનું છે. વધારે શેરડીનું ઉત્પાદન પણ કરે છે સારું એવું અને કેરીનું પણ વધારે ઉત્પાદન કરે છે તે પણ ઉત્તર પ્રદેશ જ છે. મિત્રો આવા 700થી પણ વધારે હેન્ડરાઇટિંગની જે પોસ્ટ કહેવામાં આવે તે અમે ઇન્સ્ટાગ્રામમાં ઓલરેડી પોસ્ટ કરી ચૂક્યા છીએ, તો અમારી ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને ઇન્સ્ટાગ્રામમાં તમે સર્ચ પણ કરી શકો છો લકી ડ્યુ ફોર ચેનલને. થેન્ક યુ.